नमस्कार मित्रों, हूँ छूँ एडवोकेट गोविंद दापड़ा ने स्वागत है आपनों मारी यूट्यूब चैनल गोविंद दापड़ा लॉ ऑफिस में। आज आपणे वात करी दी के दरेकना प्रश्नों ना उत्तर आपशुं, जेमां हशे आपनो प्रश्न अने मारो जवाब। सौथी पहेलो प्रश्न जे मने आव्यो छे मारा मित्र सूरत थी सुरेंद्र कड़ीवाला, एम पूछे छे के ज्यारे कोई हकपत्रकनी नोंध दाखल करवा माटे ना राइट जे छे अरजदारे अरजी करवी के सीधा म्यूटेशन ने आधारे दाखल करवा, तो एना प्रश्ननो उत्तर कंईक एवो छे के ज्यारे पण कोई सब रजिस्ट्रार समक्ष दस्तावेजनी नोंधणी थाय छे तो ए सब रजिस्ट्रारे एवा बाबतनी हकपत्रकनी नोंधो दाखल करवा माटे संबंधित सत्तातंत्र ने, एटले के जो सीटी सर्वे ऑफिस हो तो सीटी सर्वे ने, अने तलाटी होय तो ग्राम पंचायत हो तो तलाटी ने, अथवा तो जो नायब मामलतदार ई धरा लागू पड़तू होय तो एने आवा वेचाण व्यवहारोना ઉતારાઓની નોંધ કરવા માટે મોકલવાના હોય છે। આ કાર્યવાહી દરેક સબ રજિસ્ટ્રાર એટલે કે દસ્તાવેજ નોંધણી અધિકારી દર મહિનાના અંતે કરવાની હોય છે, અને આવી કાર્યવાહીને આધારે સુઓ મોટો એટલે કે સ્વપણે પોતાની રીતે જે તે સત્તાતંત્રે આવી મ્યુટેશનની નોંધ પાડવાની હોય છે। જે પણ હકપત્રકમાં નોંધ દાખલ થાય છે એનો નિર્ણય લેવાની સત્તાઓ જે તે સર્કલ ઓફિસરની હોય છે। એટલે મારા મિત્ર સુરેન્દ્ર કડીવાલાનો પ્રશ્નનો ઉત્તર એવો છે કે જો કોઈ મ્યુટેશનની નોંધ તમે દાખલ જાતે નથી કરાવતા તો આવી નોંધો પાડવા માટેની સત્તાઓ સંબંધિત સબ રજિસ્ટ્રાર ઉતારાઓ મોકલાવે છે, એને આધારે જે નોંધ દાખલ કરનાર અધિકારી એ કરી શકે છે। આગળ સૌથી પહેલો એક પ્રશ્ન જોઉં તો ઓનલી તેજસ કરીને એક મિત્રએ પૂછ્યો છે કે ઉત્તરોત્તર વારસાઈમાં મળેલી ખેતીની કે બિનખેતી જમીનનું વસિયત કે વિલ કરી શકાય કે નહીં, તો આ પ્રશ્નનો ઉત્તર એવો છે કે બિલકુલ વસિયત કે વિલ માત્ર એવી મિલકતનું કરી શકાય કે જે સ્વપાર્જિત હોય, પરંતુ એવા કિસ્સાઓમાં કે જ્યાં નિર્વંશ કોઈ હોય જેનો કોઈ સીધી લીટીનો વારસદાર ન હોય, એવો વ્યક્તિ પોતાના હિસ્સા પૂરતું સ્પેસિફિક વિલ જે મને મળવાપાત્ર છે એટલા હિસ્સાનો હું વિલ મારા આ કે આ ભત્રીજા કે ભાઈની તરફેણમાં કરું છું, એવું સ્પેસિફિક વિલ કરી શકે છે। પરંતુ જો સ્વપાર્જિત મિલકત ના હોય અને વડીલો પાર્જિત મિલકત હોય અને એનું કરવામાં આવેલું વિલથી કોઈ એક વ્યક્તિ સીધો માલિક બની જતો નથી। પ્રશ્ન નિલેશ બારડ તરફથી આવ્યો છે કે સર, સરકારી ગૌચર જમીન છોડાવવા માટે શું કરવું જોઈએ? તો મિત્રો, સરકારી ગૌચર જમીન જે છે એ છોડાવવા માટે સૌથી પહેલી સત્તાઓ છે સ્થાનિક ગ્રામ પંચાયતની, કારણ કે ગૌચર જમીન એ ગામતળ અને ગ્રામ પંચાયતની જવાબદારી હેઠળ આવે છે। તો ગ્રામ પંચાયતના સરપંચને સત્તાઓ છે કે એ ધોરણસરની પંચાયત અધિનિયમ એક્ટ હેઠળની કાર્યવાહીઓ કરી અને દબાણ છોડાવવા માટે કાર્યવાહી કરી શકે। ઇવન જિલ્લા વિકાસ અધિકારીએ આવી જમીનોને દબાણ દૂર કરવાની જવાબદારીઓ નિશ્ચિત કરાઈ છે, અને જિલ્લા વિકાસ અધિકારીને તાજેતરમાં તારીખ 16/6 પરિપત્રથી એવી સૂચનાઓ આપવામાં આવેલી છે કે ભાઈ, સરકારી જમીન ઉપરનું દબાણ ન થાય એની તમારે ધ્યાન રાખવાની છે। પૃથ્વીરાજસિંહ રાઠોડે એવું પૂછે કે માહિતી માંગેલ હોય ને અપીલમાં માહિતી આયોગે હુકમ કરેલ હોય ને એનો અનાદર થાય તો શું કરવું? આયોગની ઉપર ક્યારે અપીલ કરવી કે આયોગને ક્યાં લઈ જવું? તો આયોગનો હુકમનો જો અનાદર થતો હોય તો એવા અનાદરને ફરી પાછું આયોગનું ધ્યાન દોરવાનું થાય છે કે તમારા કરેલા ઓર્ડરની પણ ઇમ્પ્લિમેન્ટેશન થઈ નથી, તો તમે જે તે જવાબદાર માહિતી અધિકારીને દંડ કરો। તો આ થયો આપણો જવાબ। જયેશ ભરવાડે એમ પૂછે છે કે સાહેબ, મને દસ્તાવેજ રદ કરવાનો દાવો કર્યો છે અને પહેલાં કોર્ટ ફી ભરી દીધી છે, અને સામાવાળાએ જમીન બીજાને વેચાણ દસ્તાવેજ કરી દીધો છે, તો હવે આવા દસ્તાવેજને રદ કરવા બીજી પણ કોર્ટ ફી ભરવી પડશે કે કેમ? તો મિત્ર જયેશ ભરવાડ, તમારા પ્રશ્નનો જવાબ એવો છે કે આપે કોઈ વધારાની કોર્ટ ફી ભરવાની જરૂર નથી, કારણ કે તમે જે સમયે દાવો દાખલ કર્યો છે એ દાવો તમારે દસ્તાવેજ રદ કરવાનું અને એ માટેની પૂરતી કોર્ટ ફીનો છે, પરંતુ વિશેષ તમારે દાવા અરજીમાં અમેન્ડમેન્ટ કરવું પડે ને એ અમેન્ડમેન્ટ એટલું હોય કે જે આના પછી દસ્તાવેજ થયો, જે દસ્તાવેજ જે તમે દાવો દાખલ કર્યા બાદ ચાલુ દાવે દસ્તાવેજ થયો તો એ રદ છે અથવા તમને કબૂલ મંજૂર નથી એ મુજબનું ડેક્લેરેશન વધારાનું દાદ કોર્ટ પાસેથી માંગવી પડે, ને આવી દાદનો વધારો કરી શકાય આ માટેની દાદ પૂરતી તમારે વધીને રૂપિયા 100 થી 300ની વચ્ચે
કોર્ટ ફરમાવે એ પ્રમાણે કોર્ટ ફી ભરવાની થાય, પરંતુ માત્ર આટલી ક્ષતિને કારણોસર તમારે દાવો નિકાલ ન થઈ શકે અને કોર્ટ તમને આવી કોર્ટ ફી ભરવા માટે પૂરતો સમય પણ આપી શકે છે। તો આપના પ્રશ્નનો ઉત્તર અહીં આવ્યો હતો। વિજય ઠાકોર એમ પૂછે છે કે સર, હું LLB નો સ્ટુડન્ટ છું અને મારે એ જાણવું છે કે જમીનને લગતા કોઈ પણ કાર્યો જ્યાં જેવા કે દસ્તાવેજ રજીસ્ટ્રેશન, નોંધ પાડવાની, કેસ કરવા કે એકત્રીકરણ કરાવવું વગેરે જેવા કાર્યો ક્યાં કોની પાસેથી થાય, અને એનો ક્વેશ્ચન એવો હતો કે જમીનને લગતી કાર્યવાહીના સૌથી નીચેથી કરીને લાસ્ટ સુધીના પદ હોદા અધિકારીઓ જણાવો। તો મિત્ર, કોઈ પણ ક્ષેત્રમાં આપણે આગળ વધતા હોઈએ તો એવા ક્ષેત્રમાં આગળ વધવા માટે આપણે સૌથી પહેલું એ જાણવું પડે કે એ ક્ષેત્રમાં આપણી રુચિ કેટલી છે। જો તમને રુચિ છે તો તમારે કોઈ પાસે આસિસ્ટન્ટશીપ કરવી જોઈએ, કોઈ પાસે જુનિયરશીપ કરવી જોઈએ। રહી વાત કે હોદાઓ શું છે, તો એ સૌથી નીચલી કક્ષાનો તલાટી અને પછી મામલતદાર, કલેક્ટર, પણ મારા વિડીયો વધારે જોશો, જેટલા મારા વધારે વિડીયો જોશો એટલું તમને વધારે જ્ઞાન મળશે। સુજીત રાયકા એમ કહે છે કે સર, ગણોતરી દ્વારા વિધવાની જમીન ખોટી રીતે ખરીદી લીધેલ છે અને કબજેદાર બની ગયેલા ત્યારબાદ તે જમીનનું 2 વાર વેચાણ પણ થઈ ગયું છે અને હાલમાં વિધવાના વારસદારો દ્વારા રિવિઝન અરજી ચાલુ છે, તો હાલના જે જમીન માલિક છે તેમને કોઈ વાંધો આવે કે ના આવે। તો સૌથી પહેલું એ તમને કહી દઉં કે વિધવાની જમીન ગણોતિયાને ના મળી શકે, કારણ કે વિધવાની જમીનને ગણોતિયાને આપવા ઉપર પ્રતિબંધો છે, વિશેષ મારા વિડીયોમાં તમે જાણી શકશો। પ્રવીણસિંહ ઝાલા એમ કહે છે કે સર, ખૂબ સરસ કામ છે, થેન્ક્સ સર। મારો સવાલ એ છે કે અમે જમીન 1985માં ખરીદી હતી પણ ખાતે નથી કરી શક્યા હતા અને અમારી પાસે નોર્મલ કાગળ લખેલો છે પણ સામેવાળા પાસે પક્ષે અમારા પર કેસ કર્યો છે, તો શું કરવું પડે, પ્લીઝ તમે સલાહ આપશો। તો મિત્ર, જ્યાં સુધી કોઈ પેપર્સનો પૂરો અભ્યાસ ના કરી શકીએ, સર્વે નંબર, ગામ, તાલુકો, જિલ્લો ન જાણીએ, એનું ઓનલાઈન ટાઇટલ ન ચકાસીએ, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપી ન શકાય। વધુમાં જો તમારી પાસે સાદો પેપર છે, અનરજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ છે તો એ નલ એન્ડ વોઇડ છે, માત્ર સબ રજિસ્ટર સમક્ષ નોંધાયેલો દસ્તાવેજ હોય તો જ તમે ટકી શકો। જયેશ ભરવાડ વધારે એમ પણ કહે છે કે સાહેબ, મારા સવાલના રસ્તા તો શું છે એનો જવાબ આપો। તો થેન્ક યુ જયેશભાઈ ફરીથી એક વખત કોમેન્ટ મૂકવા માટે। ઓલ ઇન્ફોર્મેશન ઉપરથી ખૂબ જ સુંદર સર એવો કમેન્ટ આવી છે, અને સાથોસાથ નરોત્તમભાઈ પી રાઠવા એમ કહે છે કે કોઓપરેટિવ સોસાયટીના મકાનનો માલિકનો દસ્તાવેજ છે, તેમણે વેચાણ કરેલ છે, સાદા 100ના સ્ટેમ્પ પેપર પર શેર ટ્રાન્સફર થઈ ગયેલ, 2010માં નોટરી કરેલ જ નથી, તો એ વેલિડ ગણાય કે ન ગણાય? તો દરેક વસ્તુનો જવાબ અહીંયાથી પેપર જોયા વગર આપી શકાય એમ નથી। મારાથી વોટ્સએપ સંપર્ક કરશો અને મારા વિડીયો જોશો તો જરૂરથી તમને વધારે આ બાબતની ઇન્ફોર્મેશન મળી રહેશે। આવા ને આવા આપણા સવાલો સીધા મને પૂછતા રહેજો, આપણે કરતા રહીશું દર મહિનાની છેલ્લી તારીખે સવાલ જવાબ। સંપર્કમાં રહેજો, વોટ્સએપ સંપર્કમાં રહેજો અને નોટિફિકેશનનું બટન ઓન રાખજો, વિડીયો સીધો અપલોડ થાય એવું તમને મળવું જોઈએ। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।